नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 रसायण विज्ञान एकम 2 परमाणुनું બંધારણ ભાગ 1 પરમાણુનું બંધારણ સ્ટ્રક્ચર ઓફ એટમ. સૌ પ્રથમ તો જોઈએ પરમાણુ વિશે. એટમ તો કે પરમાણુ એટલે શું? તો કે તત્વનો સૌથી નાનામાં નાનો ભાગ. તત્વનો સૌથી નાનામાં નાનો ભાગ એટમ. એટમ શબ્દ ગ્રીક વર્ડ એટોમિયો પરથી આવેલ છે. છે ગ્રીક વર્ડ, એનો અર્થ અંગ્રેજીમાં થાય છે અનકટેબલ ઓર અનડિવિઝિબલ ઓર નોન ડિવિઝિબલ. નોન ડિવિઝિબલ મતલબ અવિભાજ્ય. વધુ વિભાજન ન કરી શકાય, વધુ વિભાજન ન કરી શકાય તેવો. તત્વનો સૌથી નાનામાં ભાગ જેને પરમાણુ કહેવામાં આવે, સ્મોલેસ્ટ યુનિટ ઓફ એલિમેન્ટ, ડેટ ઇઝ કોલ્ડ એટમ. એટમ ગ્રીક વર્ડ એટોમિયો પરથી આવેલ છે, જેનો અર્થ અવિભાજ્ય, વધુ વિભાજન ન કરી શકાય એવો થાય. તો સામાન્ય રીતે જે પરમાણુનું બંધારણ છે એ રુથરફોર્ડ બોર થિયરી, રુથરફોર્ડ અને બોર થિયરી ના આધારે પરમાણુનું બંધારણ નક્કી કરવામાં આવેલ છે, કે જેમાં પરમાણુ કેન્દ્રમાં, જેના પરમાણુ કેન્દ્રમાં ધન વીજભારિત પ્રોટોન અને વીજભાર વિહીન કણ તરીકે ન્યુટ્રોન રહેલા હોય છે. તો આ છે પરમાણુ કેન્દ્ર. અને પરમાણુ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, કે જે ઋણ વીજભારિત હોય છે. તો પરમાણુ માટેના મૂળભૂત કણોમાં જોવા જઈએ તો પરમાણુ કેન્દ્ર અને પરમાણુ કેન્દ્રનો બહારનો ભાગ. આ છે પરમાણુ કેન્દ્રનો બહારનો ભાગ. બીજી એક બાબત ખાસ નોંધનીય છે કે જે પોઝિટિવ ચાર્જ છે, કેન્દ્રનો પોઝિટિવ ચાર્જ, ધનભાર, એ કોના કારણે છે? તો કે પ્રોટોનના ધનભારના કારણે છે. એટલે મૂળભૂત કણ તરીકે પ્રોટોન, જેને પી પ્લસ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે, ન્યુટ્રોન સ્મોલ એન, અને એની ઉપર કોઈ ચાર્જ નથી એટલા માટે અહીંયા ઝીરો ચાર્જ લખ્યો છે, અને બીજું છે ઇલેક્ટ્રોન, ઈ નેગેટિવ ચાર્જ. એ સિવાય પણ અન્ય કણો છે, જેમ કે પોઝિટ્રોન, ન્યુટ્રીનો, ફોટોન, ગ્રેવિટ્રોન, એન્ટીપ્રોટોન વગેરે સ્થાયી કણો છે, પાઇસેઝોન, ટાઉમેઝોન, કપ્પામેઝોન, ચાઇમેઝોન, એ અસ્થાયી કણો પણ છે. પરંતુ જે મૂળભૂત કણો છે એ કયા છે? તો કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે મિત્રો, આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનને કેટલાક ગુણધર્મો અને જે બેઝિક માહિતી છે એના વિશે સમજીએ. તો કે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન શેના વડે દર્શાવવામાં આવે? ઈ માઇનસ વડે, એની સંજ્ઞા. એનો જે નિરપેક્ષ ભાર છે એ છે કુલમમાં. કેટલો છે? તો કે -1.6022 × 10⁻¹⁹ કુલમ જેટલો એનો નિરપેક્ષ ભાર ઇલેક્ટ્રોન માટે. એ જ રીતે પ્રોટોન પી પ્લસ
એનો નિરપેક્ષ ભાર છે પ્લસ 1.6022 ઇન્ટુ 10⁻¹⁹ કુલમ. જ્યારે ન્યુટ્રોન તો કોઈ વીજભાર નથી, શૂન્ય વીજભાર, બરાબર છે મિત્રો. એના સાપેક્ષ ભારની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો જે સાપેક્ષ ભાર છે એ -1 છે અહીં. ત્યારબાદ પ્રોટોન માટે +1 અને ન્યુટ્રોન કોઈ ચાર્જ નથી એટલે 0. ત્યારબાદ ના દળ વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રોનનું દળ છે 9.10939 ઇન્ટુ 10⁻³૧ કેજી. જ્યારે પ્રોટોન માટેનું દળ છે 1.67262 ઇન્ટુ 10⁻²⁷ કેજી. જ્યારે ન્યુટ્રોન માટે 1.67493 ઇન્ટુ 10⁻²⁷ કેજી. તો મુખ્ય બાબત જે છે એની આપણે ચર્ચા કરી લીધી, એમાં ખાસ ઇલેક્ટ્રોનનો વીજભાર અને પ્રોટોનનો વીજભાર ને તેનો સાપેક્ષ ભાર. આ પણ યાદ રાખવું અગત્યનું છે, ક્યારેક દાખલામાં જરૂર પડે. હવે આપણે ચર્ચા કરીએ આગળ તો કે પરમાણુ ક્રમાંક એટલે શું. આપણે પરમાણુ વિશે સમજ્યા, એના ફંડામેન્ટલ મૂળભૂત કણો વિશે સમજ્યા કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. હવે આપણે શીખીશું તો કે કંઈક તત્વ છે, એ તત્વના પરમાણુના પરમાણુ ક્રમાંક કોને કહેવાય. તો પરમાણુ ક્રમાંક અંગ્રેજીમાં કહીશું એને એટમિક નંબર, જેને કેપિટલ ઝેડ વડે દર્શાવવામાં આવે છે. તો પરમાણુ ક્રમાંક એટલે શું? તો કે પરમાણુ કેન્દ્રમાં રહેલા કે સમાયેલા પ્રોટોનની કુલ સંખ્યા ને પરમાણુ ક્રમાંક કહે છે. મતલબ સીધી જ શબ્દોમાં જો કહીએ તો ઝેડ ઇક્વલ ટુ પ્રોટોનની કુલ સંખ્યા, બરાબર છે મિત્રો. હવે એક બીજી અગત્યની બાબત કે ન્યુટ્રલ એટમ, તટસ્થ પરમાણુ, શબ્દ ખૂબ અગત્યનો છે અહીંયા મિત્રો. તટસ્થ પરમાણુ માં ઇલેક્ટ્રોનની સંખ્યા એ પણ હંમેશા પ્રોટોન જેટલી જ હોય. શેમાં? તટસ્થ પરમાણુ. તો તટસ્થ પરમાણુના પરમાણુ કેન્દ્રમાં, અહીં શબ્દ બીજો અગત્યનો છે, તટસ્થ પરમાણુમાં, પરમાણુ કેન્દ્રમાં, પરમાણુના પરમાણુ કેન્દ્રમાં સમાયેલા પ્રોટોનની કુલ સંખ્યા ને પરમાણુ ક્રમાંક ઝેડ કહે છે. ઝેડ બરાબર પ્રોટોનની કુલ સંખ્યા. તટસ્થ પરમાણુ, તટસ્થ પરમાણુ મતલબ કે એ કોઈ ધનાયન કે કોઈ ઋણાયનમાં રૂપાંતરિત થયેલ નથી એવો પરમાણુ. દાખલા તરીકે હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક, અહીં હાઇડ્રોજન નો સિમ્બોલ શું છે? H. હાઇડ્રોજન તત્વનો પરમાણુ નો પરમાણુ ક્રમાંક 1. મતલબ અહીંયા Z બરાબર શું લખીએ? 1. મતલબ એમાં પ્રોટોનની સંખ્યા કેટલી? 1.
मतलब એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એક. કારણ કેવો પરમાણુ છે? તો કે તટસ્થ પરમાણુ છે. દાખલા તરીકે સોડિયમ તત્વનો પરમાણુ, આ સોડિયમ તત્વ છે એનો પરમાણુ. તો સોડિયમ માટે આપણે સામાન્ય રીતે કઈ સંજ્ઞા વાપરીએ છીએ? એન. એન એ આવ્યો છે નેટ્રમ ઉપરથી. આ નેટ્રમ લેટિન વર્ડ છે અને એ લેટિન વર્ડ પરથી આ જે બે આગળના અક્ષર છે એના ઉપરથી લીધું છે એની સંજ્ઞા સોડિયમ. દરેક કેસોમાં આવું નથી, જેમ કે હાઇડ્રોજન માટે અહીંયા એની સ્પેલિંગ જ લીધી છે. હિલિયમ માટે એચ લીધો છે. ખ્યાલ આવે છે મિત્રો? તો સોડિયમ માટે લેટિન નામ પરથી રાખ્યું છે. એવું જ જો જોવા જઈએ તો કેલમ, કે ફોર કેલમ થાય. પણ સંજ્ઞા કોના માટેની છે? તો કે પોટેશિયમ માટેની છે, જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે 19. અને સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. મતલબ અહીં સોડિયમ માટે પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 11. પોટેશિયમ માટે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 19. ક્યારે? કે જ્યારે પરમાણુ તટસ્થ હોય ત્યારે. બરાબર છે મિત્રો? આગળ જોઈએ આપણે તો કે પરમાણુ ભાર દરેક તત્વનો પરમાણુ ચોક્કસ પરમાણુ ભાર ધરાવે છે. કોના કારણે? તો કે પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા, એને કહીશું પરમાણુ ભાર. અંગ્રેજીમાં કહીશું એને એટમિક માસ, કેપિટલ એ. શેના વડે દર્શાવાય? કેપિટલ એ વડે. તો અહીં તટસ્થ પરમાણુ ના પરમાણુ કેન્દ્રમાં રહેલ પ્રોટોન પી પ્લસ અને ન્યુટ્રોન ની કુલ સંખ્યા પરમાણુ ભાર એ કહે છે. મતલબ અહીં જો પરમાણુ ભાર, અથવા તો બીજો શબ્દ લખ્યો હશે તો કે દળ ક્રમાંક, શબ્દમાં દળ ક્રમાંક શબ્દ વાપર્યો હોય, એટમિક માસ એ બરાબર પ્રોટોનની સંખ્યા. હવે પ્રોટોનની સંખ્યા એટલે કોણ? તો કે પરમાણુ ક્રમાંક, મતલબ ઝેડ, બરાબર છે, વત્તા ન્યુટ્રોનની સંખ્યા એન. તો સંયુક્ત રીતે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ કહે છે. શું કહે છે? ન્યુક્લિયોન્સ, પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા. પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાને સંયુક્ત રીતે ન્યુક્લિયોન્સ કહે. બરાબર છે મિત્રો? તો એક સૂત્ર આના ઉપરથી તારવી શકાય કે પરમાણુ ભાર એ બરાબર પ્રોટોનની સંખ્યા, એટલે કે પરમાણુ ક્રમાંક ઝેડ, વત્તા ન્યુટ્રોન. આગળ જોઈએ મિત્રો પરમાણુ ક્રમાંક વિશે અને પરમાણુ ભાર વિશે. તો હવે આપણે જોઈશું તે કે તત્વની સંજ્ઞા
ને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે, અંગ્રેજીમાં કહીશું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન ઓફ એટમ. કે કોઈક તત્વ એક્સ છે જેનો પરમાણુ ક્રમાંક ઝેડ, આ છે પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર અથવા તો દળ ક્રમાંક એ, આ પ્રકારે રિપ્રેઝન્ટ કરવામાં આવે. દાખલા તરીકે સોડિયમ તત્વનો પરમાણુ, એની સંજ્ઞા સોડિયમ એને, એનો પરમાણુ ક્રમાંક 11 અને પરમાણુ ભાર છે 23. એક બીજી બાબત કે સોડિયમ અહીંયા તટસ્થ પરમાણુ છે, પણ હું જ્યારે એક બીજી બાબત લખું છું એને પ્લસ, મતલબ આ આયન છે, સોડિયમ આયન છે કે જેમાં મૂળ તટસ્થ પરમાણુ કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 ઓછી છે. કેવી રીતે ખ્યાલ આવ્યો? તો કે કેટલો ચાર્જ છે, કેટલો વીજભાર છે અહીં, પ્લસ 1. મતલબ જ્યારે પણ વીજભાર પ્લસ હોય, મતલબ એ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે. શું કરે છે? એક ઇલેક્ટ્રોન દૂર થાય છે એમાંથી, અને એ તટસ્થ પરમાણુ સોડિયમ આયનમાં રૂપાંતરિત થાય છે. બરાબર છે? પરમાણુ ક્રમાંક કોઈ પણ દિવસ બદલાતો નથી, નથી પરમાણુ ભાર બદલાતો. માથા પર શું લખવામાં આવે? આપણે માથા પર કંઈક મૂક્યું હોય, શું લાગે? વજન લાગે, ભાર લાગે. એટલે હંમેશા પરમાણુ ભાર ની ઉપરની સાઈડે જ લખવામાં આવે. ખ્યાલ આવે છે મિત્રો? પરમાણુ ક્રમાંક રોલ નંબર જેવું છે, દરેક વિદ્યાર્થીઓનો રોલ નંબર હોય ચોક્કસ વર્ગમાં. એ જ રીતે અહીં પણ દરેક તત્વનો જે પરમાણુ છે, પરમાણુનો પરમાણુ ક્રમાંક આપ્યો છે. બરાબર છે? તો અહીં કોઈ પણ દિવસ પરમાણુ ક્રમાંક કે પરમાણુ ભારમાં કોઈ ફેરફાર થતો નથી, મતલબ કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યામાં ફેર ના થાય, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થઈ શકે, જેમ કે અહીં થયો છે. તો આને સમજો કે કોઈ એમ તત્વ છે કે જેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે, અને જ્યારે પણ ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે કયો આયન બને? તો કે ધન આયન, અને અંગ્રેજીમાં અને કહીશું કેટ આયન. હવે કેટ આયનને યાદ કેવી રીતે રાખવું મિત્રો? તો કે CaT, આ ટી વંચાય છે, કેટ આયન. દાખલા તરીકે બે ઇલેક્ટ્રોન દૂર થાય, મતલબ અહીં કયો ચાર્જ આવશે? પ્લસ 2, મતલબ બે ઇલેક્ટ્રોન ઘટ્યા. કયામાંથી? તટસ્થ પરમાણુમાંથી. સપોઝ 3 ઇલેક્ટ્રોન દૂર થયા, મતલબ M3+. ખ્યાલ આવે છે મિત્રો? હવે કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે, શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે એ ઋણ આયનમાં રૂપાંતરિત થાય છે. તો ઇલેક્ટ્રોન મેળવે તો શેમાં રૂપાંતરિત થાય? ઋણ આયન, અંગ્રેજીમાં કહેવામાં આવે એન આયન, નેગેટિવ આયન. એન જે રીતે આ યાદ રાખ્યો કેટાયન માટે T+, તે જ રીતે નેગેટિવ માટે એન, ઋણ આયન. દાખલા તરીકે કોઈ તટસ્થ પરમાણુ 2 ઇલેક્ટ્રોન મેળવે છે, તો M2- લખાય. કોઈ તટસ્થ પરમાણુ 3 ઇલેક્ટ્રોન મેળવે છે, તો M3-. તો ઋણ આયન, ધન આયન અને તટસ્થ પરમાણુ વિશેનો ચોક્કસ ખ્યાલ આવી ગયો. હવે જોઈએ તો કે સોડિયમ 1123માં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?
સિમ્બોલિક રિપ્રેઝન્ટ પ્રમાણે જો જોઈએ અહીંયા તો સોડિયમ 11 23, મતલબ આ શું છે ઝેડ પરમાણુ ક્રમાંક, આ શું છે પરમાણુ ભાર કેપિટલ એ. અહીંયા ઝેડ પરમાણુ ક્રમાંક એના બરાબર, પરમાણુ ક્રમાંક મતલબ પ્રોટોનની સંખ્યા, હંમેશા ધ્યાન રાખવું, પરમાણુ ક્રમાંક મતલબ પ્રોટોનની સંખ્યા, એના બરાબર કેટલા છે પરમાણુ ક્રમાંક 11. તટસ્થ પરમાણુ માટે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, તટસ્થ પરમાણુ માટે શબ્દ વાપરું છું તટસ્થ પરમાણુ. અને ન્યુટ્રોન, હવે ન્યુટ્રોનની ગણતરી કરવી ખૂબ જ સરળ, કંઈ જ યાદ નહીં રાખવાનું, પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરી દો. પરમાણુ ક્રમાંક એ, પરમાણુ ભાર ઝેડ, સોરી પરમાણુ ભાર ઓછા પરમાણુ ક્રમાંક ઝેડ, બરાબર છે. એ 23 11, મતલબ ન્યુટ્રોન કેટલા થયા, તો કે 12. પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ મિત્રો. બીજો એક એક્ઝામ્પલ જોઈએ, તો કે ડ્યુટેરિયમ ખાલી જગ્યા ધરાવે છે. ઓપ્શન છે 1 પ્રોટોન + 1 ન્યુટ્રોન, બી 2 પ્રોટોન + 0 ન્યુટ્રોન, સી 1 પ્રોટોન + 1 ઇલેક્ટ્રોન, અને ડી 2 પ્રોટોન + 2 ન્યુટ્રોન. હવે એક બાબત સમજો ખાસ, ડ્યુટેરિયમ તો કે હાઇડ્રોજનનો સમસ્થાનિક છે. સમસ્થાનિક, સમસ્થાનિકનો મતલબ કે પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ ભાર જુદા જુદા હોય, એવા હાઇડ્રોજનના 3 સમસ્થાનિક, તો કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, જેનો પરમાણુ ક્રમાંક બધાનો એક સમાન છે એક, પરંતુ પરમાણુ ભાર કેવા છે અલગ અલગ છે. તો ડ્યુટેરિયમ માટે અહીંયા આપણે જોઈએ તો કે D1 2. હવે સિમ્બોલિક રિપ્રેઝન્ટ મુજબ જો જોવા જઈએ તો ઝેડ શું થશે, પ્રોટોનની સંખ્યા, એના બરાબર શું છે કે 1. હવે આગળ પર ચર્ચા કરીએ, ડ્યુટેરિયમ કોઈ આયન નથી, ઋણ આયન ધન આયન કંઈ જ નથી દર્શાવ્યું, મતલબ એ કેવું છે તટસ્થ પરમાણુ. તો ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી પ્રોટોનની સંખ્યા એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે ન્યુટ્રોનની સંખ્યા માટે, ન્યુટ્રોનની સંખ્યા માટે આપણે આગળ ચર્ચા કરીએ, આ શું છે એ, આ 1 શું છે ઝેડ, તો એ માઇનસ ઝેડ, એ કેટલા છે 2 1, મતલબ 1. તો આમાંથી કયો ઓપ્શન આવી શકે, પહેલી વાત તો આ સીધા ઓપ્શન નીકળી જાય, કારણ શું, 2 પ્રોટોન 2 પ્રોટોન, અહીંયા પરમાણુ ક્રમાંક 1 છે, 2 ઓપ્શન નીકળી ગયા. હવે આની ચર્ચા કરીએ, 1 પ્રોટોન + 1 ઇલેક્ટ્રોન આવી શકે, તો કે ના, કેમ ના આવી શકે, વત્તાની નિશાની છે, ઇક્વલ ટુ હોય તો સમજાવી શકાય અહીં કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે, પરંતુ અહીંયા પ્લસની સાઇન છે એટલે આ ઓપ્શન પણ ન આવે. હવે અહીંયા જોઈશું તો કે 1 પ્રોટોન અને 1 ન્યુટ્રોન, તો જ એનો વીજભાર, સોરી પરમાણુ ભાર 2 થયો, મતલબ આ ઓપ્શન સાચો. હવે આગળ જોઈએ તો કે નીચે દર્શાવેલ સ્પીસીસમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. એક ઉદાહરણ લઈએ તો કે હાઇડ્રોજન અણુ છે, આ એક બાબત ખાસ સમજો, અહીં હાઇડ્રોજન અણુ છે કે જેમાં હાઇડ્રોજનના 2 પરમાણુ છે. હવે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. હવે આ તટસ્થ પરમાણુ છે, તટસ્થ પરમાણુ મતલબ હંમેશા પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, પ્રોટોન જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન,
તો એ જ પ્રમાણે અહીંયા પણ મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ, બે. આગળ જોઈએ, એચ ટુ પ્લસ. હવે આ જે છે પ્લસ સાઇન, એ શું દર્શાવે? ધન આયન. મતલબ અહીંથી ઇલેક્ટ્રોન શું થયો હશે? દૂર થયો હશે. કયામાંથી? એચ ટુમાંથી. મતલબ અહીં જો સીધું રિપ્રેઝેન્ટ કરવું હોય તો આ રીતે લખી શકાય, આને માઇનસ વન કરી દેવો, માઇનસ વન ઇલેક્ટ્રોન. હવે આપણે જાણીએ કે હાઇડ્રોજન અને હાઇડ્રોજનમાં એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? વન, પ્લસ વન, અને અહીં માઇનસ વન, કારણ એક જ પ્લસ ચાર્જ છે. એક માઇનસ ટુ, ટુ માઇનસ વન, મતલબ એક. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? વન. બીજું એક ઉદાહરણ લઈએ, ઓ ટુ અને પ્લસ લઈએ. અહીંયા પણ આવી જ સેમ કન્ડિશન. શું છે? ઓક્સિજનના બે પરમાણુ, જેનો પરમાણુ ક્રમાંક 8, અને અહીં માઇનસ વન ઇલેક્ટ્રોન કરવા, કારણ પ્લસ વન છે. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 8 + 8 - 1 = 16 + 1 = 15. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 15. એક આયન લઈએ, દાખલા તરીકે સાયનાઇડ આયન, CN-, જેમાં એક કાર્બન, એક નાઇટ્રોજન. હવે કેટલો વીજભાર છે? માઇનસ વન છે. મતલબ એમાં એક ઇલેક્ટ્રોનનો ઉમેરો થયો છે. હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. હવે કાર્બન ન્યુટ્રલ એટમ, નાઇટ્રોજન ન્યુટ્રલ એટમ, આગળ પર ચર્ચા કરીએ, જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુ માટે. મતલબ અહીં 6 + 7 - 1 ઇલેક્ટ્રોન, કારણ નેગેટિવ છે. 6 + 7 = 14. તો સાયનાઇડ આયનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોન કેટલા થશે? તો કે 14. બીજું એક આયન લઈએ, મેગ્નેશિયમ આયન, Mg2+. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12. એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? કેવી રીતે ગણશો મિત્રો? કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા તો 12 છે જ મેગ્નેશિયમમાં, પરંતુ અહીં 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, મતલબ -2. મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 10. કારણ 2 ઇલેક્ટ્રોન ગુમાવે. અને જ્યારે પણ કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયન બને, અને કોઈ કોઈ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ આયન બને. એ જ રીતે તમારી જાતે ટ્રાય કરો કે જેમાં નંબર ઓફ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે, જેમ કે સોડિયમ આયન, પોટેશિયમ આયન, કેલ્શિયમ આયન, Ca2+, S2-, સલ્ફાઇડ આયન, N3-, નાઇટ્રોજન. બીજી એક બાબત ખાસ, કે તત્વ 1 થી 30 સુધીના તત્વની સંજ્ઞા, તેના પરમાણુ ક્રમાંક અને એના પરમાણુ ભાર આટલા ખાસ સ્ટડી કરી લેવા ખૂબ જ જરૂરી છે. આગળના ભાગમાં વારે ઘડી જરૂર પડશે 1 થી 30 તત્વની સંજ્ઞા, એનું પરમાણુ ભાર દરેકે દરેકની. ઓકે મિત્રો, નેક્સ્ટ ટાઈમ ફરી પાછા અલગ એક્ઝામ્પલ સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.